મોબાઈલ થોડો ગરમ થવાને લીધે બંધ થઈ ગયો હતો વિડીયો, પણ આખું એક્ઝામ્પલ કમ્પ્લીટ જ છે, પણ જસ્ટ થોડો ટોટલ બાકી છે, કન્ટિન્યુ કરી લઈએ. તો મેં તો ઓલરેડી કરી નાખેલો, પણ આ બંધ થઈ ગયેલો એટલે ફરી હું સ્ટાર્ટ કરું છું. તો 30,000 - 12,000 - 18,000, એવી રીતે 20,000 - 2,000 - 18,000, 31,500 - 1,500 એટલે 30,000. તો આ રીતે ટોટલ કરીશું. તો આ બાજુ બંનેની મૂડી પ્લસ કરતાં 2,19,000 ટોટલ આવે છે. આ બાજુ 70, આ બાજુ લેણદારોમાં 1,500નો ઘટાડો થયો એટલે 30,500 આપણે ચૂકવવાના થશે. બાકી તો બધું ટોટલ કમ્પ્લીટ જ છે. હવે બંને સાઈડનું ટોટલ થાય છે 3,39,500. ડબલ લાઈન ડ્રો કરીને 3,39,500 જોઈ લો. આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ તમારી સામે ગણેલો છે. ફરી કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આનાથી તમને 5મું અને 6ઠા ચેપ્ટરના એક્ઝામ્પલો પરફેક્ટ તમને આવડશે. એટલે આ જ એક્ઝામ્પલ એવો તો ફરી તમે ગણો, આ જ એક્ઝામ્પલ તમે જાતે ફરી ગણો, બહુ કેરફુલી ધ્યાનથી ગણો. એકવાર એક્ઝામ્પલને જોઈ લો, એની પદ્ધતિ, એની સ્ટાઇલ, પ્રોસેસ. અને તમે મારા કહેવાની રહેના, જો તમે પણ ઘરે પ્રેક્ટિસ કરો, એવું તો ઉદાહરણનો કોઈ એક્ઝામ્પલ સિલેક્ટ કરો આ રીતનો અને પ્રેક્ટિસ કરો, અને પછી આન્સર તમે ચેક પણ કરી શકો છો. તો સ્વાધ્યાયનું કોઈ બીજો એક એક્ઝામ્પલ તમે કોઈ સ્ટાર્ટ કરો, હું પણ તમને હોમવર્કમાં આપીશ. પણ હું હોમવર્કમાં આપું તો જ કરવાનું, એવું નહીં. તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ ચાલુ રાખો. જેમ કે 3જું ચેપ્ટર કમ્પ્લીટ થયું, 4થો કમ્પ્લીટ થયું, તો એના એક્ઝામ્પલ મેં ઓલરેડી બધા હોમવર્કમાં આપેલા જ છે, અને હવે હું ટેસ્ટ પણ લેવાનો છું. તો 3જા અને 4થા ચેપ્ટરનું હું એક ટેસ્ટ લઈશ. તો તમે તૈયારી કરવા માંડો, હું ગમે ત્યારે એનો ટેસ્ટ લઈશ, અને તમારે ટેસ્ટ કમ્પ્લીટ કરીને એના ફોટા પાડીને મને સેન્ડ કરવાનું છે, મોકલવાનું છે. અને હજી પણ જેને હોમવર્ક નથી કર્યું એવા અમુક 2-3 જણ છે, તો એ લોકો પ્લીઝ હોમવર્ક કમ્પ્લીટ કરો. અને આ લેક્ચર સ્ટાર્ટ થઈ જ ગયા છે, ક્લાસ તમારો સ્ટાર્ટ થઈ જ ગયો છે એમ માનીને તમે કરો. કોઈની રાહ ના જુઓ, કોઈ વસ્તુની રાહ નથી જોવાની, તમને સમજ પડશે જ કમ્પ્લીટ અને પરફેક્ટ. બરાબર? તો આ પ્રમાણે તમે ગણો, અને એક્ઝામ્પલ નંબર 13 આપણે આજે ગણ્યો. તમે મને સમય આપી સાંભળ્યો બદલ થેન્ક્સ તમારો બધાનો. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ જોઈશું.